नमस्कार मित्रों, हमारे चैनल में आपनो स्वागत छे। मित्रों, हाल वरसादनी नवी अपडेट मळी रही छे। आगामी 24 कलाकनी अंदर गुजरात राज्यनी अंदर मित्रों भारी वरसाद पड़शे। एनु एकमात्र कारण कही शकाय बंगाळनी खाड़ीनी अंदर बनशे लो प्रेशर सिस्टम। तो मित्रों, आ लो प्रेशर सिस्टमनी असरना भागरूपे गुजरात राज्यनी अंदर मित्रों आजे अनरादार वरसादनी हाल आगाही व्यक्त करवामां आवी रही छे। आगामी 24 कलाकनी अंदर मित्रों गुजरात राज्यनी अंदर भारेथी अति भारे वरसादनी हाल आगाही व्यक्त करवामां आवी रही छे। जेनी अंदर मित्रों आपणे वात करीए तो सौराष्ट्र, कच्छ, उत्तर गुजरात, मध्य गुजरात अने दक्षिण गुजरात सहित अनेक विस्तारोनी अंदर भारे वरसादनी हाल आगाही व्यक्त करवामां आवी रही छे। आगामी 24 कलाकनी अंदर मित्रों वात करीए तो गुजरात राज्यनी अंदर अनराधार वरसादनी हाल आगाही व्यक्त करवामां आवी रही छे। आ उपरांत मित्रों हवामानની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તો બીજી બાજુ એનડીઆરએફની 5 ટીમો પણ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રવાના કરાઈ છે। આ ઉપરાંત મિત્રો આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 24 કલાકની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો મોનસૂન અપડેટની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ભારે વરસાદનું હાલ એલર્ટ પણ જાહેર કરાયું છે। તો બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી વગેરે વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાતના ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વગેરે વિસ્તારોમાં પણ હાલ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે વિસ્તારોમાં મિત્રો હાલ વરસાદની પણ હાલ આગાહી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો આગામી 24 કલાકની અંદર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને તેની અસરના ભાગરૂપે ભારે વરસાદ જોવા મળી શકશે।